नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 9 में विषय गुजराती काव्य एक सांज समय सामळियो ए सीखीशू। सौ प्रथम तो आप कवि परिचय केळवीए तो सांज समय सामळिया कवि है ये कवि नरसिंह मेहता है। साहित्य प्रकार है भक्ति गीत। नरसिंह मेहता ने आदि कवि उपनाम आपवामां आवेलुं छे। जन्मभूमि भावनगर तळाजा गाम है। एमनी कर्मभूमि जूनागढ़। कर्मभूमि एटले कि ज्यां वसवाट कर्यो त्यां एमनु जीवन आखू विताव्युं। त्यां ज एमणे कृष्ण भक्तिना घणा बधा गीतो छे काव्यो छे ए लख्या। एटले नरसिंह मेहतानी कर्मभूमि जूनागढ़ निवासस्थान गणायुं। हवे एक आईएमपी क्वेश्चन में पण पूछाय छे कि नरसिंह मेहताए आजीवन कोनी भक्ति करी। तो नरसिंह मेहताए आजीवन कृष्ण भक्ति करी। बीजो पण एक आईएमपी क्वेश्चन छे कि नरसिंह मेहताए शुं लख्युं छे। तो नरसिंह मेहताए बे प्रकारना काव्यो लख्या छे, एक आत्मचरित्रात्मक अने बीजुं छे कृष्ण भक्तिना पदो। आत्मचरित्रात्मक एटले कि जे आपणे पोते अनुभवेलुं छे, जे आपणा जीवन उपरथी जे वर्णन आपणे करीए छे कि आपणे जे आत्मकथा कहीए, तो ए जीवन उपर जे साहित्यो छे कि काव्यो लखायेला छे एने आत्मचरित्रात्मक पद कहेवाय। अने कृष्ण भक्तिना पदो एटले कृष्ण भक्तिना समय एमने जे कृष्ण भक्तिना लीलाना दर्शन थया के एमने जे जे अनुभव्युं ते कृष्ण भक्तिना पदोमां एमने आलेख्युं छे। एमनो सौथी जे विख्यात विश्वमां जे गांधीजीने अति प्रिय हतुं ए भजन छे वैष्णव भजन तो तेने कहीए जे पीड पराई जाणे रे। अहींया जोईए तो आगळ एमणे पोताना जीवनमां कृष्ण भगवाने कई कई रीते एमणे मदद करी। तो हार छे, हुंडी छे, शामळसानो विवाह छे, कुंवरबाईनुं मामेरुं छे जे जग विख्यात छे, तो ए रीते कृष्ण भगवाने एमने आडकतरी रीते कई ने कई दर्शन लीधा छे। आ સિવાયના જોઈએ તો એક બીજો આઈએમપી ક્વેશ્ચન છે કે જે 9માં 10માં 11-12માં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલો છે, તો નરસિંહ મહેતાએ પદ લખવા માટે કયા છંદનો ઉપયોગ કર્યો છે? તો નરસિંહ મહેતાએ પદ લખવા માટે ઝૂલણા છંદનો ઉપયોગ કરે છે। આ ઝૂલણા છંદ એ એમનો પોતિકો છંદ છે, એટલે જે પણ એમણે કાવ્યો છે, એમણે પદ્યો છે કે સાહિત્યો છે લખ્યા છે એ ઝૂલણા છંદમાં। એવું નથી કે બીજા છંદો પણ નથી લખ્યા છે બીજા છંદોમાં, પણ સૌથી વધારે તેમણે ઝૂલણા છંદનો ઉપયોગ કર્યો છે એ નરસિંહ મહેતાનું માટે પોતિકું છંદ કહેવામાં આવ્યું છે। એના પછી જોઈએ તો નરસિંહ મહેતાના પદ છે એ પદ છે કે લોકકંઠે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે લોકકંઠે કયા એમના કાવ્યો કે કયા ગીતો એમને ઓળખવામાં આવે છે, કઈ રીતે આપણે કહીએ છીએ, તો એને પ્રભાતિયાના નામથી ઓળખવામાં આવે છે એમણે। એના સિવાય હિંડોળાના પદ છે, વસંતના પદ છે, કૃષ્ણલીલાના પદ છે અને ભક્તિના બોધ પણ લખ્યા છે। નરસિંહ મહેતાએ ઘણા બધા સાહિત્યો લખ્યા છે અને એ સાહિત્યોમાંનું એક છે સાંજ સમય સામળ્યો। તો આવો વિદ્યાર્થીની મિત્રો, હવે આપણે જોઈએ સાંજ સમય સામળ્યો। Bye.
સુંદર મજાનું કાવ્ય સાંભળ્યું ને તમે? હવે એ કાવ્યનો અર્થ સમજીએ. દરેક પંક્તિમાં એક એનો મર્મ છુપાયેલો છે, તેનો અર્થ છુપાયેલો છે. હું એને શબ્દ દ્વારા પણ સમજાવીશ. સાંજ સમયે સાંભળ્યો વાલો વૃંદાવનથી આવે, એટલે સાંજના સમયે વાહલો સાંભળ્યો છે. સાંભળ્યો એટલે કૃષ્ણ ભગવાન એ વૃંદાવનથી આવી રહ્યા છે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. એમની આગળ ગોધન, ગોધન એટલે ગાયોનું ધણ, ગાયોનું ટોળું. પાછળ સાજન, સાજન એટલે ગોવાળિયાઓ. એ ગોવાળિયાઓ આગળ ગોધન છે, ગાયોનું ધન છે, અને પાછળ છે એ ગોવાળિયાઓ છે. એમને જોઈને મનમાં આકર્ષણ ઊભું થાય છે, આપણને જોવાની ઈચ્છા થાય છે, એવા સુંદર રળિયામણા એ લાગી રહ્યા છે. આગળ જોઈએ તો મોર મુકુટ શિર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે. એવું કહેવામાં આવ્યું છે, એમના જે શૃંગાર છે એમનું વર્ણન કરવામાં આવ્યું છે કે તેમના જે માથે છે એ મુકુટમાં મોરપીંછ જડેલું મુગટ છે, અને કાને કુંડળ લહેકે છે. કાને કુંડળ છે એ સરસ એમના લહેરાય છે, ઝૂલી રહ્યા છે. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી, ચૂવા ચંદન મહેકે. એમણે પીળા રંગના પીતાંબર પહેર્યા છે અને ફૂલની પછેડી. પછેડી એટલે તમે દુપટ્ટા તો સમજતા જ હશો, તો દુપટ્ટા કરતાં પણ નાનું, જે ખભા ઉપર નાખવાનું હોય છે એવું વસ્ત્ર એ ફૂલોથી ભરેલું છે. અને એ ચૂવા ચંદનની જેમ, ચૂવા એટલે એક સુગંધિત તેલ હોય છે, અને ચંદન એટલે એ પણ સુગંધિત લાકડું જે આપણે પૂજામાં પણ ઉપયોગ કરીએ છીએ. તો એ ફૂલો કેવી રીતે, પછેડી કેવી રીતે મહેકી રહી છે, તો ચૂવા ચંદનની જેમ સુગંધિત થઈને એ મહેકી રહી છે. આગળ જોઈએ, તારામંડળમાં જેમ શશિધર શોભે હેમે જડિંગ હીરો. તારામંડળમાં જેમ અવકાશમાં તારાઓથી ભરેલું આકાશ છે, અને શશિધર એટલે ચંદ્ર, તો તારામંડળમાં જેમ શશિધર શોભી રહ્યો છે, હેમે જડિંગ, હેમ 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 એટલે સોનું, સુવર્ણ, તો સોના ઉપર જેમ વીટીમાં સોનામાં હીરો જડ્યો હોય અને એ જેમ શોભી રહ્યો છે, ચમકી રહ્યો છે, તેવી જ રીતે ગોવાળમાં ગિરિધર શોભી રહ્યા છે. અને હળિહળધરનો એટલે હળિહળધર, હળને ધારણ કરનારા, જે શ્રી કૃષ્ણના ભાઈ છે એ બલરામ હતા, અને એ બલરામને હળધરના ઉપનામથી સંબોધવામાં આવ્યા હતા, બરાબર. એટલે હળધર એટલે હળને ધારણ કરનાર. ફરીથી સમજાવું છું, તારામંડળમાં જેમ શશિધર શોભે હેમે જડિંગ હીરો. તારામંડળમાં જેવી રીતે ચંદ્ર શોભી રહ્યો છે, સોનાની વીંટીમાં જેમ હીરો શોભી રહ્યો છે, તેવી રીતે ગોવાળોની વચ્ચે હળિહળધરનો વીરો છે, કૃષ્ણ ભગવાન છે, એ શોભી રહ્યા છે. વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું. આવું વાલાજીનું સરસ સુહામણું એવું મનમોહક રૂપ છે એ મારા હૃદયમાં વસી ગયું છે, અને જે મારું હૃદય છે એ ભાવનાઓથી તરબતોર થઈ ગયું છે અને એકદમ ઉત્સાહી છે. આળ કરી આલિંગન દીધું, તન મન મુખ પર વાળું. પ્રભુજીએ મને આળ કરીને, અહીંયા આળ આમ આક્ષેપ તરીકે ઓળખવામાં આવે છે, પણ અહીંયા કાવ્યની રચનામાં જઈએ તો આળ એટલે વહાલ કહેવામાં આવે છે. તો વહાલ કરીને પ્રભુજીએ મને આલિંગન દીધું છે, અને આ આલિંગનથી મારું તન મન બધું એમના ઉપર નિછાવર કરવાનું મન થાય છે. વાહલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ. તો વાહલાજીનું આવું સુંદર મજાનું રૂપ છે, મનમોહક છે, એ અતિ શુભકારી છે, એકદમ શુભ માનવામાં આવે છે. તો આવું શુભકારી જે વાહલાજીનું રૂપ છે, તો આવા સરસ રસિયા એટલે પણ અહીંયા કૃષ્ણ ભગવાનના બીજા ઉપનામ તરીકે સંબોધવામાં આવ્યા છે, કે આવા રસિયા વગર આપણે કઈ રીતે રહી શકીએ છીએ. નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી રખીએ. અહીંયા નરસિંહ ભગવાને તેમનો ઉલ્લેખ કર્યો છે કે નરસૈયાના સ્વામી છે કૃષ્ણ ભગવાન, એમની આટલી અતિ સુંદર મનમોહક શોભા છે, તો તેમના વગર કઈ રીતે રહી શકાય, અને તેમની આ શોભા છે એ નિરખી નિરખીને આપણે મનમાં આનંદિત થઈએ છીએ, આપણે હરખ ઘેલા થઈને
ખુશીથી ઝૂમી ઉઠીએ છીએ. અહીંયા આપણે કાવ્યનો સાર હતો, સમજૂતી હતી, તેને સ્વાધ્યાયને લગતા જે પ્રશ્નો છે, શબ્દાર્થ છે, તે તમારે નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.